हेलो गाइस, वेलकम टू अवर न्यू व्लॉग। आप लोग आखो गुजराती में हशे, तमने भी मजा आवशे। हाल अत्यारे अमे बधा जूनागढ़ में छीए। हूँ पीयूषा, अरमानी, विशाल अने अमारी साथे आजे सूरत थी दीदी अने जीजूस आवेला छे। अत्यारे सवाना 8 वाग्या छे फ्रेंड्स, अने अमे लोको जई रह्या छीए वन ऑफ द बेस्ट एंड नेचरल प्लेस इन जूनागढ़। जो तमे सौराष्ट्र में छो तो तमने ख्याल ज हशे, अने ए प्लेस नु नाम छे जटाशंकर। फ्रेंड्स, गाड़ी अमे अहीं पार्क करी छे, गाड़ीमांथी अमे थोड़ो सामान अने नास्तो जे कंई छे लई आव्या छीए, अमे काढ़ीए छीए। અને અહીંથી ચાલતા ચાલતા અમારે છેક મંદિર સુધી પહોંચવાનું છે ફ્રેન્ડ્સ। વાવ, ગ્રીન નટ્સ, લીલા કાજુ, બનાના, પાઇનેપલ, વાવ। અને અત્યારે તમે જોઈ શકો છો, અહીંયા જઈએ આપણે, ગ્રીન નટ્સ, લીલા કાજુ છે ફ્રેન્ડ્સ આ, અને ફૂલીને ખાવાની બહુ મજા આવે છે। થોડા અમે ઉપર બી લઈ જશું ત્યાં, કેમકે ત્યાં નહીં મળે આ વસ્તુ। અને મમ્મી જે બનાના લે છે, કેમકે ત્યાં મંકીઝ બી ઘણા હશે, અને તમે જો, ઓ માય ગોડ, જો મંકી એક બનાના લઈ બી લીધું। અને અમે જઈ રહ્યા છીએ ફાઇનલી, અહીંયા રસ્તો થોડો કાચો છે, રસ્તો બને છે અત્યારે, વર્ક ઇન પ્રોગ્રેસ છે। અને લોકેશનની વાત કરીએ તો એક્ઝેક્ટ ઉડન ખટોલા જે છે ગિરનાર રોપવે, એની એક્ઝેક્ટ બાજુમાંથી જે રસ્તો જાય છે, જે અત્યારે બને છે, અને આઈ થિંક દિવાળી પછી કામ સરસ થઈ જશે, અને ત્યાંથી એક રસ્તો જાય છે, ત્યાંથી આપણે જવાનું છે જટાશંકરનું, અને એ પૂરો ટ્રેકિંગ એરિયા છે। ફ્રેન્ડ્સ, અહીંથી અમારું ટ્રેકિંગ શરૂ થાય છે, સો લેટ્સ ગો। વાંદરાઓની પ્રિય વસ્તુ બનાના, જોતા જ બધા જ મંકીઝ તૂટી પડશે, કેમકે અહીંયા તમને જોવા મળશે ઘણા બધા મંકીઝ ટ્રેક ઉપર। વિશાલ છે, તમે જોઈ શકો છો, યલો ટી શર્ટમાં મારો બ્રધર છે, અને સૌથી વધારે સામાન એમની પાસે છે વજનદાર। હું એટલો સામાન ઉપાડી શકતો નથી, કેમકે મારા હાથમાં કેમેરો છે અને હું શૂટ કરું છું આ બ્લોગ, અને આ જીજાજી છે, તો બંને ખૂબ જ મહેનત કરી રહ્યા છે ફ્રેન્ડ્સ। આ
સો અહીંયા અમે થોડો રેસ્ટ લઈ રહ્યા છીએ અને થોડું ભૂખ લાગી છે. તો જીજાજી છે, મમ્મી છે, બધા અમે ગ્રીન નટ્સ ખાઈ રહ્યા છીએ અને અહીંથી અમે જવાના છીએ આગળ. હજી રસ્તો ઘણો બધો બાકી છે કાપવાનો. સો છોકરાઓ બી છે, એને બી ભૂખ લાગી છે. તો થોડી વાર રેસ્ટ લઈને અમે આગળ નીકળવાના છીએ. સો ફ્રેન્ડ્સ, તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા મને એવું લાગે છે કે ઝરણું જોવા મળે છે. યસ, અને અમે થોડા એક મહિનો લેટ છીએ પણ જુનાગઢમાં જો તમે ચોમાસામાં આવો આ પ્લેસ ઉપર તો તમને ખૂબ જ આનાથી બી વધારે મજા આવે. પ્રકૃતિ તો છે જ પણ ઘણું બધું પાણી જતું હોય છે અહીંયા ટ્રેક ઉપરથી. સો ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ અ બેસ્ટ પ્લેસ. બનાના અમે અહીંયા સંતાડીને રાખ્યા છે કેમ કે મંકીસ અહીંયા ગમે ત્યારે એટેક કરી શકે છે. તમને ખ્યાલ જ છે અમે ઉપર જઈને ખીચડી બનાવવાના છીએ અને ખીચડીનો જે સામાન છે બધો વિશાળ પાસે છે, ખૂબ હેવી છે અને ત્યાં ખૂબ ફ્રેન્ડ્સ મજા આવવાની છે. અને પહેલી વાર એવું બનશે મારી લાઈફમાં કે જંગલમાં જઈને અમે ખીચડી બનાવી અને મેં ખાધી. પ્રકૃતિના ખોળે કંઈ ને કંઈ રસોઈ બનાવી અને અમે જમ્યા. ધીસ ઇઝ ધ ફર્સ્ટ એક્સપિરિયન્સ ઇન માય લાઈફ. પિયુષા એવું લાગે છે મને કે થોડી થાકી ગયેલી લાગે છે. યસ, એને બોડી લેંગ્વેજ એવું કહે છે. અને હજી તો અમે શાયદ અડધે પહોંચ્યા છીએ ફ્રેન્ડ્સ. જટાશંકર નામ એટલા માટે છે કે ત્યાં શંકર મહાદેવનું મંદિર છે ઉપર, અને આ પ્લેસ ટ્રેકિંગ માટેનો તમને બેસ્ટ એક્સપિરિયન્સ આપશે. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા લખેલું છે 200 સ્ટેર્સ પગથિયા જે અમે કમ્પ્લીટ કરેલા છે. અને હવે અહીંથી લોકો એવું કહે છે કે 50-60 સ્ટેર્સ જ દૂર છે. અને પગથિયા તો ન કહી શકાય પણ થોડો કાચો રસ્તો છે, ટ્રેકિંગ એરિયા છે. અને જીજાજી ખૂબ થાકી ગયા, તમે જોઈ શકો છો એનો શ્વાસ ચડે છે, રાઈટ? અને ખરેખર પહેલી વાર જે લોકો આવે છે એમના માટે થોડો સ્ટ્રેન્જ ફિલિંગ છે આ. ફરી એકવાર અમે બધા લોકો રેસ્ટ કરી રહ્યા છીએ અને અહીંથી હવે થોડું દૂર છે બસ મંઝિલ, 50-60 સ્ટેર્સ દૂર છે. અને અમે લોકો બસ થોડો રેસ્ટ કરીને અમે નીકળવાના છીએ. આ એક્સપિરિયન્સ, આ ફિલિંગ તો શાયદ લાખો રૂપિયા દેતા બી નથી મળતી. અહીંયા તમે જોવો છો કે હું એક યુનો ખટ્ટી ઇમલી આમલી ખાઈએ છીએ અમે, અને એટલો આનંદ આવે છે ફ્રેન્ડ્સ. અહીંયા પ્રકૃતિના ખોળે બેઠા બેઠા તમે આમલી ખાઓ છો. ધીસ ઇઝ બેસ્ટ એક્સપિરિયન્સ ફ્રેન્ડ્સ. Thank you.
અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, મને ગિરનાર દેખાય છે ઉપર. સો ફ્રેન્ડ્સ, અહીંયા અમને ઇન્ડિકેશન મળી ગયું છે, અમે ખૂબ જ નજીક છીએ હવે જટાશંકર તરફ જવાનો રસ્તો, એટલે કે અહીંથી અમારે રાઈટ વળવાનું છે. અને અહીંયા ખૂબ જ કાચો રસ્તો છે, પથ્થર છે, અને છોકરાઓ સાથે જવું હોય તો હાથ પકડીને અહીંયા ફ્રેન્ડ્સ જવું પડે. સો ફ્રેન્ડ્સ, ફાઇનલી અમે જટાશંકર જે પ્લેસ છે, ડેસ્ટિનેશન મંદિર સુધી પહોંચી ગયા છીએ. અને ખૂબ જ સરસ મંદિર છે, અને અહીંયા અમે ભગવાનના દર્શન કરીને પાછળની સાઈડ અમે વન ભોજન કરવાના છીએ, નહીં પણ વન ભોજન બનાવવાના છીએ. સો ફાઇનલી અમને બહુ ભૂખ લાગી છે, અને વન ભોજન બનાવવાની તૈયારીમાં છીએ. અને અહીંયા અમે ખીચડી બનાવવાના છીએ એઝ પર પ્લાન. અને ખીચડી માટે બે કારીગર છે આપણી વચ્ચે, રોહિત જીજાજી અને ધર્મેશ જીજાજી, આ બંને લોકો ખીચડી બનાવશે. મારી લાઈફમાં ફ્રેન્ડ્સ, પહેલી વાર હું પ્રકૃતિના ખોળે વેજીટેબલ ખીચડી જમવાનો છું. વાવ! ટાંટણા, વેજીટેબલ ખીચડી તૈયાર છે ફ્રેન્ડ્સ, અને વિશાલ જે છે સર્વ કરી રહ્યો છે. અને હું એક વસ્તુ જરૂર કહીશ કે ફ્રેન્ડ્સ, તમે ફાઇવ સ્ટાર હોટલમાં જે ખીચડી ખાઓ પૈસા દેતા, એના કરતાં 10 ગણો ટેસ્ટ મને એવું લાગે છે આ ખીચડીમાં આવવાનો છે ફ્રેન્ડ્સ.
વાવ ફ્રેન્ડ્સ, ડીશ રેડી છે અને બધા લોકો અમે ખીચડી ખાઈ રહ્યા છીએ અને ખૂબ જ આનંદ આવી રહ્યો છે ફ્રેન્ડ્સ. હું શબ્દમાં વ્યક્ત નથી કરી શકતો ફ્રેન્ડ્સ, અને વી આર એન્જોઈંગ અ લોટ. ફરી રવાના થઈ રહ્યા છીએ પાછા, અને અહીંયા તમે વચ્ચે જોઈ શકો છો કે ખૂબ જ સરસ ઝરણું જઈ રહ્યું છે અને બહુ ચોખ્ખું નીટ એન્ડ ક્લીન પાણી છે ફ્રેન્ડ્સ. અને આ જ વસ્તુ જો ચોમાસું હોત તો ઘણું બધું પાણી અહીંયા હોત અને નાહવાની ખૂબ મજા આવત ફ્રેન્ડ્સ. મને નાહવાની કોઈ ઈચ્છા નથી, પણ નાહવા કરતાં પગ પલાળવાની બહુ મજા આવે છે ફ્રેન્ડ્સ. અને નાહવા માટે તો ઘણા બધા લોકો રેડી થયા છે ફ્રેન્ડ્સ, અને તમે જોઈ શકો છો આ પાણી જાય છે નીચે જ્યાં ભેગું થાય છે ત્યાં બધા લોકો ફ્રેન્ડ્સ નાહી રહ્યા છે. જટાશંકરને આપણે બાય બાય કરીએ છીએ અને અરમાને ખૂબ થાકી ગઈ છે, ઓફકોર્સ બચ્ચું છે થાકી જાય, અમે બી થાકી ગયા છીએ, તો એને તેડીને હું જઈ રહ્યો છું નીચે. પિયુષા છે મારી પાછળ છે અને બાકીના બધા લોકો અમારી પાછળ આવી રહ્યા છે, અને અહીંયા તમે જોઈ શકો છો મંકીઝ બી ઘણા જોવા મળશે પાછા. જો આવી ગયા મંકીઝ બી, અને બનાના અમારી પાસે બહુ લિમિટેડ છે તો અમે બધાને એક એક બનાના આપી દીધું, અને ફાઇનલી અમે અહીંથી ઘર જઈ રહ્યા છીએ ફ્રેન્ડ્સ. આઈ હોપ તમને આ વિડીયો જોઈને ખૂબ મજા આવી હશે. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો.